नमस्कार टीवी 9 समाचार साथे हूँ छू शिवानी। सौथी पहला बात महत्वना समाचार नी, तो भावनगर मा नदी मा 6 बाळको डूब्या होवानी घटना बनी छे। उमराळा तालुका ना चौगठ गामनी आ घटना छे। बे ने बचावाया छे, जरे के 4 नी शोधखोळ हाल पण चाली रही छे। भावनगर थी फायर नी टीम 108 सहित चौगठ जवा रवाना थई छे। त्यारे भावनगर मा अत्यारे आ घटना बनी छे। नदी मा 6 बाळको डूब्या छे, जेमाथी 4 ने बचावाया छे अने बे लापता छे। बे ने बचावाया छे, 4 ની શોધખોળ શરૂ થઈ છે। ત્યારે સંવાદદાતા અજીત ગઢવી અત્યારની શું પરિસ્થિતિ છે તે વિશે વાત કરી રહ્યા છે। જી અજીત, શિવાની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના જે ઉમરાળા તાલુકો છે તેનું એક ચોગઠ ગામ છે। ત્યાં ગામની બહારથી એક નદી પસાર થાય છે। તે નદીની અંદર બાળકો 6 બાળકો ડૂબવાના સમાચાર ગામના લોકોને મળ્યા હતા। ત્યાં તાત્કાલિક ગામના લોકો ત્યાં પહોંચી ગયા હતા અને 2 લોકોને ડૂબતા બચાવી લેવામાં આવ્યા છે। હજુ ચોક્કસ કોઈ આંકડો મળ્યો નથી, પરંતુ ગામના લોકો અને જે પરિવારના કહેવું છે, જે લોકો બાળકોના પરિવારના, તેના આધારે એક આંકડો આવ્યો છે જેમાં 4 લોકો હજી ડૂબ્યા છે। શોધખોળ શરૂ છે। ભાવનગર ફાયર બ્રિગેડની ટીમ અને 108ની ટીમ પણ ત્યાં જવા રવાના થઈ ગઈ છે। 108ની ટીમ તો ત્યાં પહોંચી પણ ગઈ છે। જે 4 બાળકો છે તેની શોધખોળ શરૂ થઈ છે। ચોક્કસ કેટલા લોકો ડૂબ્યા છે અને હવેજી કેટલા બચી શકે તેમ છે તેનો ફિગર થોડી વાર પછી આવશે, પરંતુ ફાયર બ્રિગેડ અને સરકારી વહીવટી તંત્ર પણ અત્યારે કામે લાગ્યું છે। શિવાની, બિલકુલ અજીત, તો હાલ તો 2 ને બચાવાયા છે, 4 ની શોધખોળ હાલ ચાલી રહી છે। વહીવટી વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું છે અને બચાવની કામગીરી અત્યારે ચાલી રહી છે। નદીમાં 6 બાળકો ડૂબ્યા હોવાની આ ઘટના, ઉમરાળા તાલુકાના ચોગઠ ગામની નદીમાં 6 બાળકો ડૂબ્યા છે, 2 ને બચાવાયા છે, જ્યારે કે 4 ની શોધખોળ હજી પણ યથાવત છે।